નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા. મહત્વના સમાચારો પર નજર કરીએ તો આપમાંથી રાજીનામું આપનારા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા સહિત 200 આપના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. સુરતમાં પ્રદેશ પ્રમુખ પાટીલ હસ્તે તેમણે કેસરિયા કર્યા છે. આ પ્રસંગે પાટીલે વધુ અને કહ્યું હતું કે અલ્પેશ સાથે ઘણીવાર મળવાનું થયું, વર્ષ 2022ની ચૂંટણીમાં પણ મળવાનું થયું હતું, જો કે હમણાં સુધી ના તેને કોઈએ કહ્યું ના મેં કોઈને કહ્યું. પાટીદાર યુવકના કેસો અંગે પણ તેઓ બોલ્યા છે. પાસના મોટા ભાગના લોકો રાજકીય પક્ષોમાં જોડાયા છે અને સાથે તેઓએ કીધું છે 2022ની ચૂંટણીમાં પણ મળવાનું થયું હતું અલ્પેશ સાથે. અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયાએ કેસરિયા કર્યા છે. મહત્વનું છે કે તેઓ અલ્પેશ કથિરિયાએ આપમાંથી રાજીનામું આપ્યું હતું અને સુરતમાં હવે કેસરિયા કર્યા છે, પાટીલના હસ્તે કેસરિયા કર્યા છે. અલ્પેશભાઈ સાથે ઘણીવાર મળવાનું થયું, 2022ના ઇલેક્શનમાં પણ થયું, પણ એક વાત સ્પષ્ટ છે કે આ દિન સુધી ન તો એમણે કોઈને કહ્યું કે ન તો મેં કોઈને કહ્યું કે હું એમને ઓળખું છું કે એમને મળ્યો છું. આ જે મનમાં રાખવાની વાત છે, આ જે ગુપ્તતા જાળવવી જોઈએ, આ જે નૈતિકતા છે એ બંને પક્ષે જળવાઈ અને એના કારણે એક ભરોસો બેઠો. અને જ્યારે એમણે મુકેશભાઈ એમ કાંતિલાલ એમની સાથે મને કહ્યું કે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની ઈચ્છા રાખીએ છીએ, ત્યારે મેં ઉપર નેતૃત્વને પણ પૂછ્યું અને એમને પણ કહ્યું કે સરસ રીતે એમને આવકારવા જોઈએ. શ્રી અમિતભાઈ શાહ સાહેબે પણ તરત જ કહ્યું કે વાંધો નહીં, એમને પણ લઈ લો. પાટીદાર અનામત આંદોલન સમયે ચર્ચામાં આવેલા કથિરિયા અને માલવિયાએ કેસરિયા કર્યા બાદ કહ્યું કે સમાજના જે કોઈ પણ પડતર પ્રશ્નો હોય તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. અલ્પેશે દાવો કર્યો કે આંદોલન સમયના કેસો પરત ખેંચવાની સરકાર તરફથી ખાતરી મળી છે અને પાર્ટીમાં રહીને પ્રયાસો કરાશે. તો માલવિયા કહ્યું કે પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય ટીમના મોટાભાગના લોકો અલગ અલગ પક્ષોમાં જોડાયા છે અને સમાજ હિતમાં અવાજ ઉઠાવશે. સમાજ હિતમાં અવાજ ઉઠશે તો અમે પણ સાથે રહીશું. અને આ સાથે સીઆર પાટીલે સુરતના લોકોને મતદાન કરવા માટે પણ અપીલ કરી હતી. સુરતના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ એ તો ઇલેક્શન કરતા પહેલા જ બિનહરીફ જાહેર થયા છે, એટલે કદાચ ઇલેક્શનમાં મત આપવાનો આપને કદાચ મોકો નહીં મળશે. પરંતુ સૌરાષ્ટ્ર સહિત બાકીની જે 25 સીટો ઉપર જ્યાં પણ આપ ત્યાં મદદ કરી શકતા હોય ત્યાં મદદ કરવા માટે હું આપ સૌને વિનંતી કરું છું, આપ સૌને આહ્વાન કરું છું. ક્યાં મદદ કરશો એ તમે નક્કી કરો. તમે ભેગા થઈને પ્લાન કરો કે કોણ ક્યાં જશે અને ક્યાં મદદ કરશે. આમ આદમી પાર્ટી છોડવા માટેનું કોઈ મારું વ્યક્તિગત કારણ નથી કે એમની સાથે કોઈ મારા મતભેદો પણ નથી, પરંતુ ઘણા બધા સંઘર્ષ પછી એવું એક નિશ્ચય પર અમે ને અમારી ટીમ આવ્યા કે સત્તા વગર પણ ઘણો બધા સમાજને આપણે લાભો આપ્યો છે, ત્યારે આવનારા દિવસોમાં સત્તાની સાથે રહી અને જ્યાં પણ સમાજના જે કોઈ પ્રશ્ન છે એને રજૂ કરી અને સત્તાનો સૂચન લેવામાં આવે તો 100% જે લાભો મળ્યા છે એનાથી બમણી વેગી અને બમણા લાભો મળી શકે માટેનો મારા પેશો કે કાર્યકર્તા ઉપરના જે કોઈ પણ કેસો છે હાલમાં આચારસંહિતા છે અને અદાલતી પ્રક્રિયા હેઠળ છે. આવનારા દિવસોમાં જ્યારે પણ આચારસંહિતા પૂર્ણ થશે ત્યારે અદાલતી પ્રક્રિયાના હેઠળ કેસો પૂર્ણ થાય એ માટેના અમે ચોક્કસ પ્રયાસ. સરકાર પણ આ કાર્યમાં સાથ આપશે અને સરકારે પણ એમાં વિશ્વાસ અને ભરોસો આપ્યો છે, એના ઉપર અમને ખૂબ આશા છે. એ પણ નિર્ણય સરકાર આવનારા દિવસોની અંદર અમે જે પણ કેસો છે એ કેસોમાં મદદરૂપ થઈ અને જે યુવાનોને કેસો નડી રહ્યા છે એ યુવાનો કેસ મુક્ત થાય એના પ્રયાસ. પાટીદાર અનામત આંદોલન સમિતિ જેના નેજા હેઠળ અમે બધાય એક નેતૃત્વ તરફ આગળ વધ્યા અને પછી રાજકીય દિશામાં જ્યારે આગળ વધ્યા ત્યારે પણ એ બાબતે ચોખવટથી વાત કરેલી કે સમાજહિતના મુદ્દા સાથે જ્યારે પણ સમાજમાં કોઈ અવાજ ઉઠશે, કોઈ બાબત સામે આવશે ત્યારે અમે એમની સાથે ઊભા રહી અને એને સોલ્વ કરવા માટેના પૂરા પ્રયત્ન કરીશું. પાટીદાર અનામત આંદોલન સમિતિ
એમાં મુખ્ય ટીમમાંથી મોટાભાગના લોકો એ ભારતીય જનતા પાર્ટી કે બીજી અન્ય પાર્ટીઓની અંદર જોડાઈ ગયા છે, ત્યારે અમારા વિસ્તારની અમારા ટીમના અને ખાસ કરીને જ્યારે અમને અમારા સમાજે અહીંયા પાછલા 10 વર્ષમાં જે પીઠબળ પૂરું પાડ્યું છે એના માટે થઈ અમે જ કાયમ માટે કાર્યરત બનીશું. તો લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત માટે કેન્દ્રીય રક્ષામંત્રી મેદાને આવ્યા છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ આજે આવશે અમદાવાદ. અમદાવાદ, આણંદ, ભાવનગર લોકસભા બેઠક પર પ્રચાર કરશે. રક્ષામંત્રી રાજનાથસિંહ સવારે 11:30 વાગે અમદાવાદના મીડિયા સેન્ટરમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધશે અને તે બાદ બપોરે 1 વાગે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ઉત્તર ભારતીય સંમેલનમાં પણ હાજરી આપશે, જે બાદ આણંદ જવા રવાના થશે અને સાંજે 4 વાગે ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર માટે સભા સંબોધશે. તો સાંજે 7 વાગે આણંદથી ભાવનગર બોટાદ જવા નીકળશે અને જ્યાં ભાજપના ઉમેદવાર નીમુબેન બામણિયાના સમર્થનમાં જાહેરસભા યોજશે અને જે બાદ સિહોરમાં ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જંગી જાહેરસભાને સંબોધિત કરશે. વાત વડોદરાની. વડોદરામાં કેન્દ્રીય રક્ષામંત્રીએ ન્યૂ સિટીન સાથેની ખાસ વાતચીત કરી. ગઈકાલે પ્રતાપનગરમાં અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાયો હતો અને જે સમયે શાહે ન્યૂ સિટીન સાથે ખાસ વાતચીત કરી. વડોદરા એ સંસ્કારી નગરી તરીકે જાણીતી છે, ભાજપનો એક ગઢ ગણાય છે અને એક સમયે પીએમ નરેન્દ્ર મોદી પણ આ જ બેઠક પરથી લોકસભા ચૂંટણી જીતીને સંસદ સુધી પહોંચ્યા હતા. આજે ડોક્ટર હેમાંગ જોશી, કે જેઓ લોકસભા ચૂંટણી 2024ના ઉમેદવાર છે, તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અને ખુદ કેન્દ્રીય પ્રધાન અમિત શાહ તેમના પ્રચાર પ્રસાર માટે વડોદરા આવી પહોંચ્યા છે અને ન્યૂઝ 18 સાથેની વિશેષ વાતચીતમાં પણ જોડાયા છે. સીધી વાત કરીશું અમિતભાઈ સાથે. સર, 30 વર્ષ પહેલા કોંગ્રેસનું શાસન હતું, ઓલમોસ્ટ ભાજપના શાસનને પણ 30 વર્ષ પૂરા થવા આવ્યા છે. બંને શાસનમાં મૂળ શું તફાવત જોઈ રહ્યા? આ 10 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીએ અનેક રાજ્યોમાં ડબલ એન્જિનની સરકાર સાથે 25 કરોડથી વધારે ગરીબોના જીવનની અંદર આમૂલચૂલ પરિવર્તન લાયા, દેશને સુરક્ષિત કર્યો, 370મી કલમ નાબૂદ, 3 તલાક નાબૂદ, CA ઇન્ટ્રોડ્યુસ અને સાથે સાથે રામ મંદિરનું નિર્માણ, અનેક મૂળભૂત પરિવર્તન આ 10 વર્ષની અંદર થયા. નરેન્દ્રભાઈના શાસનમાં દેશને પૂરી દુનિયામાં ગૌરવ પ્રાપ્ત. પીએમ મોદી પણ આ વડોદરા સીટ ઉપરથી લડી ચૂક્યા છે. પીએમ મોદી, આ સીટને કેવી રીતે જુઓ છો, મૂલવો છો? બરોડા ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. આ વખતે પણ અમારા ઉમેદવાર ડોક્ટર સાહેબ પ્રચંડ બહુમતી. સુરત સીટ દેશમાં પહેલી વખત બિનહરીફ વિજેતા થઈ છે, ત્યારે કાર્યકર્તાઓના જોશમાં કેવો તફાવત જુઓ છો? અમારા માટે તો ખૂબ સુંદર શરૂઆત છે અને બાકીની 25 સીટો પણ અમે પ્રચંડ બહુમતી. સર, ઘણા બધા યુવાઓ એવા છે કે જે આપને રોલ મોડેલ માને છે, ઘણા બધા યુવાઓ છે જે આપને રોલ મોડેલ માને છે, એવા યુવાઓ માટે શું સંદેશ રાજકારણમાં આગળવા માટે? દેશના બધા જ કાર્યકર્તાઓ મોદીજીને રોલ મોડેલ માની નાખે. સર, અમારી સાથે વાત કરવા માટે આભાર. તો આ હતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, કે જેઓ ડોક્ટર હેમાંગ જોશીના પ્રચાર પ્રસાર અર્થે વડોદરામાં જોડાયા છે. તેમનું કહેવું છે કે મોદી જ તમામ માટે રોલ મોડેલ છે, તેમના સિવાય અન્ય કોઈ રોલ મોડેલ ન હોઈ શકે અને વડોદરાની જનતા નહીં, સમગ્ર દેશની જનતા માત્ર પીએમ નરેન્દ્ર મોદીના નામે જ ભાજપને વોટ આપશે. કેમેરા પર્સન શૈણિક મહેતા સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો મહત્વના સમાચાર. પ્રિયંકા ગાંધી બાદ આજે રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારમાં જોડાશે. રાહુલ ગાંધી આજે દમણ દીવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલના સમર્થનમાં સભાને સંબોધિત કરશે. હાલમાં રાહુલના પ્રવાસને લઈને કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે. રાહુલ ગાંધી આજે પ્રચાર સભાને સંબોધિત કરશે. રાહુલ ગાંધી દમણ દીવના બેઠક માટે પ્રચાર કરવાના છે. પ્રિયંકા બાદ હવે રાહુલ ગાંધી પણ મેદાને છે અને ગુજરાતમાં ખાસ કરી જે વાત કરવામાં આવી, દીવ અને દમણમાં પ્રચાર કરશે.
તો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી જ્ઞાન દેને વાલા અંકલના નિવેદનને લઈને ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપના સહપ્રવક્તા ડોક્ટર ભરત ડાંગરે આક્ષેપ કર્યો છે, કહ્યું છે કે કોંગ્રેસ ખામ થિયરી છે, પરંતુ નરેન્દ્ર મોદી પાસે જ્ઞાન થિયરી છે, જેઓની પાસે જે હોય તે આપે. જ્ઞાન થિયરી જે છે અમારે માટે ગરીબો માટે છે, યુવાનો માટે છે, અન્નદાતા માટે છે અને નારી શક્તિ માટે છે. અને એટલા માટે થઈને જ્યારે માનનીય મોદી સાહેબ ગરીબ કલ્યાણના એટલા બધા કામો કરે છે અને 10 વર્ષમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ વિરોધ પક્ષ પણ લગાવી શક્યા નથી, આ પ્રકારના પારદર્શી વહીવટ સાથે એમણે વિકાસમાં ભારતને એક નવી ઊંચાઈ પર પહોંચાડ્યું છે, ત્યારે કોઈ પણ મુદ્દા ન હોવાને કારણે આ પ્રકારની બાબતો કરતા એવું દેખાય છે. તો ગુજરાતની 26માંથી કોંગ્રેસે 10 બેઠકો પર જીત મેળવી શકે છે, પરંતુ પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે આશાવાદ વ્યક્ત કર્યો છે. બારડોલી બેઠકના કોંગ્રેસ ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીના પ્રચાર માટે માંડવી આવેલા વાસનિકે આ વાત કરી. આ પ્રચાર સભામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ હાજર રહ્યા હતા. સભાને સંબોધતા શક્તિસિંહે ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા. ये कांग्रेस और मित्र दल के हक में आएगा और अगर मैं ये कहूँ कि 10 से भी अधिक सीटें हम गुजरात में अपेक्षित रखते हैं तो वो अतिशयोक्ति नहीं हो. ચૂંટણીમાં નેતાઓમાં માન્યતાઓનું પણ પ્રમાણનું મહત્વ વધી જતું હોય છે. વાત ભરૂચની છે કે જ્યાં રક્ત તિલકની માન્યતાએ ભારે ચર્ચા જગાવી છે. ભરૂચના ઇન્ડી ગઠબંધનના આપના ઉમેદવાર ચૈતર વસાવાને મૃગૃહ રોશન રક્ત તિલક કરી વિજયના આશીર્વાદ આપ્યા, જ્યારે ભાર્ગવ બ્રહ્મણ હેમલ વિણેએ આ રક્ત તિલક કર્યું. જીતના આશીર્વાદ તો અપાઈ ગયા, પણ વાત અહીં ચટકતી નથી. રક્ત તિલક કરનાર હેમલ વિણેનો દાવો છે કે 35 વર્ષ અગાઉ તેમણે ભાજપના ઉમેદવારને રક્ત તિલક કર્યું હતું અને તે બાદ તે ઉમેદવાર 3 ટર્મ સુધી જીતતા રહ્યા હતા. હેમલભાઈ વર્ષ 1989માં બિપિનભાઈની આ જ રીતે રક્તતિલક કર્યું હતું. હવે હેમલભાઈએ ચેતર વસાવાને રક્તતિલક કર્યું છે. તો હાલમાં રક્તતિલકની આ માન્યતા ભરૂચમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે. જોકે આ માન્યતા કેટલી સાચી પડે છે તે 4 જૂને જ ખ્યાલ આવી શકે છે. આ પહેલા 1989ની અંદર બિપિનભાઈ પ્રથમ વખત ભાજપની ટિકિટની ઉપર ભાજપમાંથી લડતા તે વખતે એમને મેં આ આશીર્વાદ આપ્યા હતા અને સતત 3 ટર્મ એમએલએ તરીકે ચૂંટાયા હતા અને શિક્ષણ મંત્રી તરીકે એ બન્યા હતા. એવી જ આશા અત્યારમાં રાખી અને ચેતરભાઈ વસાવાને અંગૂઠો કાપી અને રક્ત તિલક કરી અને વિજય ભવનના મેં આશીર્વાદ આપેલા છે. તો અમદાવાદમાં વિદેશથી આવેલા ગુજરાતીઓ ભાજપના સમર્થનમાં આવ્યા છે. 11 દેશ અને 7 રાજ્યના લોકો અમદાવાદ આવ્યા છે. અમદાવાદથી સુરત સુધી કાર રેલી સાથે પ્રચાર કરશે. ભારતમાં સૌ પ્રથમ વખત આ પ્રકારની કાર રેલીનું આયોજન કરાયું છે. અમેરિકા, દુબઈ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાંથી લોકો આવ્યા છે. વિદેશમાં રહેતા મૂળ ભારતીય નાગરિકો પીએમ મોદીના સમર્થનમાં રેલીમાં જોડાયા છે. જગદીશ વિશ્વકર્મા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રેલીને ફ્લેગ ઓફ કરી હતી. આ રેલીમાં 100થી વધુ કાર જોડાઈ હતી. ઇન્ચાર્જ ડોક્ટર વિજય ચૌથાઈવાલા, નીરવ પટેલ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાની ચૂંટણી અને એનઆરઆઈ દ્વારા આજે રેલીનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. એનઆરઆઈ ફોર મોદી. આપ જોઈ શકો છો કે આ કાર છે, જેટલી 100 જેટલી કાર છે. અમદાવાદના જે રિવરફ્રન્ટ ઉપરથી સુરત સુધીનો રૂટ છે તે નક્કી કરવામાં આવ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આ પ્રચાર કરવાના છે. વડાપ્રધાનને ચૂંટવા માટેનો આ પ્રચાર છે તે એનઆરઆઈ કરવાના છે. ખુદ પોતાના ખર્ચે આજે લોકસભાના ઇલેક્શનમાં પ્રચાર પ્રસાર કરવા માટે અહીં આવ્યા છે. તમામ જે લોકો છે કે અહીં રેલી સ્ટાર્ટ થશે અને ત્યારબાદ સુરતમાં સમાપન થવાનું છે. આપણી સાથે છે વાસુદેવભાઈ. સાહેબ, અત્યારે એનઆરઆઈ દ્વારા જે કેમ્પેન કરવામાં આવી રહ્યું છે, શું કહેશું? એમાં 2 રીતનું કેમ્પેનિંગ કહી શકાય. એક અમારા સ્વાર્થની વાત કહું પહેલા, તો સિન્સ વી આર ધ એનઆરઆઈ, વી ડુ નોટ હેવ રાઇટ ટુ વોટ, વી કેનોટ ગો ફોર એની ઇલેક્શન ઓર વી કેનોટ બી નોમિનેટેડ. છતાં અમે અમારા સ્વ ખર્ચે આવ્યા છીએ. ધ સેકન્ડ થિંગ આઈ વિલ ટેલ દેટ આજે જે કઈ પ્રવૃત્તિ થઈ રહી છે એ એનઆરઆઈઓના પોતાના એક્સપેન્સથી થઈ રહી છે. ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ ધ કેન્ડિડેટ ઓર ધ પાર્ટી.
વાતાવરણ જોઈ રહ્યા છે, દરેકના મોઢા પ્રફુલ્લિત છે, દરેક જણ તત્પર છે કંઈક મોદી સાહેબ માટે કરવા માટે. વાસુદેવભાઈએ કીધું દરેક જણ 8,000, 9,000, 10,000 નોટ ઓનલી અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આફ્રિકા બધેથી આવ્યા છે અને અહીંથી અમે દરેક લોકસભામાં જઈશું, એમના પ્રતિનિધિને મળશું, એમની જોડે વાત કરશું અને એમનો જોડે જોડે પ્રચાર કરતા 9-9 લોકસભામાં અમે દરેક જગ્યાએ સ્ટોપ થતા જવાના છીએ. આજે વિશ્વ લેવલે કર્યું છે એના સમર્થમાં આજે દરેક NRI પોતાના ગામ, મોહલ્લા, સિરી, શહેરમાં પોતાના જે રિલેટિવ છે, સંબંધી છે એને વોટ આપવા માટે ઉત્સાહિત કરશે અને સાથે મોટી સંખ્યામાં લોકો વોટ કરવા માટે બહાર નીકળે અને દેશના હિતમાં, દેશના વિકાસમાં સહભાગી બને એ માટે આ રેલીનું આયોજન કર્યું છે. આજે લગભગ 300થી વધારે NRIs અહીંયા રેલીમાં જોડાયા છે અને ખૂબ મોટી સંખ્યામાં આગળ આણંદ, નડિયાદ અને સુરતથી પણ જોડાવાના છે અને આજના દિવસે ખૂબ મોટી સંખ્યામાં પ્રચાર અને પ્રસાર માટે લોકો જોડાયા છે. લોકો સુધી પહોંચવા માટે, પ્રચાર કરવા માટે NRI પોતાના સ્વખર્ચે અહીં આવ્યા છે. અમદાવાદથી આ રેલીનું પ્રસ્થાન થયે, સુરતમાં સમાપન થવાનું છે અને લોકો સાથે સંપર્ક કરી વિદેશમાં કેટલી નામના કમાઈ છે ભારતે તેનું પણ તેઓ સંપર્ક કરી લોકોને માહિતગાર કરવાના છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો, જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.